एक्जाम्पल 31 विद एफ ऑफ एक्स बराबर 3 प्लस मानांक एक्स एक्स बिलोंग्स टू आर नू स्थानीय न्यूनतम मूल्य शोधो। हवे स्थानीय न्यूनतम मूल्य मेळववानुं छे। सौथी पहेला आपणो विधेय छे एफ ऑफ एक्स बराबर 3 प्लस मानांक एक्स। आनु विकलन करवा माटे तमारे मानांक छोड़वो पड़शे। मानांक छोड़शो एटले एक वक्त प्लस एक्स एक वक्त माइनस एक्स आवशे। लेस देन झीरो माटे माइनस एक्स थशे, ग्रेटर देन झीरो माटे प्लस एक्स थशे। आने हूँ लखूँ आम 3 प्लस एक्स 3 माइनस एक्स आ क्यारे एक्स ग्रेटर देन ऑर इक्वल टू झीरो, एक्स लेस देन झीरो। हवे आ विधेय तमे जो तो आनु विकलन करो ग्रेटर देन झीरो माटे एक आवशे, लेस देन झीरो माटे माइनस एक आवशे। तो बन्ने अलग अलग मळे छे अने बन्ने अलग मळे छे એટલા માટે એક્સ બરાબર ઝીરો આગળ વિકલનીય નથી, બરાબર? આ આપણને ખબર પડી ગઈ, વિકલન ચેપ્ટર ભણ્યું છે એટલા માટે। તેથી વિધેય એફ એ એક્સ બરાબર ઝીરો આગળ વિકલનીય નથી, એટલું આપણને ખબર પડી। હવે વિકલનીય નથી એટલા માટે આપણે દ્વિતીય વિકલિત કસોટી ઉપરથી નહીં ગણતરી કરી શકીએ, કારણ કે પહેલું વિકલન માટે તે વિકલનીય નથી, તો બીજું વિકલન તો કરી જ ન શકાય। તો એના માટે આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવો પડશે। અહીં આપણે લખીએ હેડિંગ પ્રથમ વિકલિત કસોટી પરથી। પ્રથમ વિકલિત કસોટી માટે શું જોશે? તો કે નિર્ણાયક સંખ્યા જોશે। નિર્ણાયક સંખ્યા શું થશે? તો કે આમાં તમે જુઓ ના બરાબર જો ઝીરો લ્યો તો એક્સ મળશે તમને, અને વિકલન બરાબર ઝીરો એટલે એક્સ મળશે ઝીરો। તો નિર્ણાયક સંખ્યા મળી આપણને એક્સ બરાબર ઝીરો, તેથી નિર્ણાયક સંખ્યા એક્સ બરાબર ઝીરો। હવે એક્સ બરાબર ઝીરો મળ્યું એટલે આપણે એક્સ લેસ ધેન ઝીરો લઈને ચેક કરશું, એક્સ ગ્રેટર ધેન ઝીરો લઈને ચેક કરશું, એના ઉપરથી આપણને ખબર પડશે કે ન્યૂનતમ મૂલ્ય મળે કે ન મળે, અને મળે તો શું મળશે। તો એક્સ બરાબર ઝીરો માટે પહેલું એક્સ ગ્રેટર દેન ઝીરો લઈએ। જો એક્સ ગ્રેટર દેન ઝીરો તો એફ ઓફ એક્સ શું થશે? અહીં આપણે લખેલું છે 3 પ્લસ એક્સ, અને એફ 3 પ્લસ એક્સ થાય તો એફ પ્રાઇમ ઓફ એક્સ થઈ જશે પ્લસ 1, એટલે કે ગ્રેટર દેન ઝીરો। તો તમે જુઓ એક્સ ગ્રેટર દેન ઝીરો ત્યારે એફ પ્રાઇમ ઓફ એક્સ ગ્રેટર દેન ઝીરો। તો બીજું ચેક કરીએ એક્સ લેસ દેન ઝીરો ત્યારે એફ ઓફ એક્સ થઈ જશે 3 માઇનસ એક્સ, અને એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર માઇનસ 1, એટલે કે આ થઈ ગયું લેસ દેન ઝીરો। હવે આમાં ચેક કરીએ કે જુઓ નિર્ણાયક સંખ્યા ઝીરો, ઝીરોથી મોટી ગ્રેટર દેન ઝીરો માટે એફ પ્રાઇમ ઓફ એક્સ ગ્રેટર દેન ઝીરો, અને એક્સ લેસ દેન ઝીરો માટે એફ પ્રાઇમ ઓફ એક્સ હશે લેસ દેન ઝીરો। જ્યારે આવું હોય ત્યારે આપણે શું કહી શકાય? તો કે એફને નિર્ણાયક સંખ્યાએ ન્યૂનતમ મૂલ્ય મળશે, બરાબર? ન્યૂનતમ મૂલ્ય માટે આ જ્યારે ગ્રેટર દેન ત્યારે અહીંયા ગ્રેટર દેન, અહીંયા લેસ દેન ત્યારે અહીંયા લેસ દેન, એનાથી ઊંધું જો મહત્તમ હોય તો અહીંયા ગ્રેટર દેન અહીંયા લેસ દેન, અહીંયા લેસ દેન અહીંયા ગ્રેટર દેન। તો અહીંયા ભાઈ સરખું હોવાથી આપણને ન્યૂનતમ મૂલ્ય મળશે, અહીંયા લખવું હોય તો એવું લખી શકાય। તેથી એફને એક્સ બરાબર ઝીરો આગળ ન્યૂનતમ મૂલ્ય મળશે, ન્યૂનતમ મૂલ્ય શું મળશે એની માટે એફ ઓફ એક્સ એની જગ્યાએ આપણે શું લખશું? એક્સની જગ્યાએ ઝીરો, એફ ઓફ ઝીરો બરાબર 3 પ્લસ ઝીરો એટલે 3। આ 3 છે એ થઈ ગયું આપણું ન્યૂનતમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય આ આપણો જવાબ આવી ગયો 3 ન્યૂનતમ મૂલ્ય। આટલું તમે લખો તો ચાલે। હવે એક શોર્ટકટ છે ખાલી એમસીક્યુ માટે, બધા દાખલામાં યુઝ ન કરી શકાય પણ અમુક દાખલામાં યુઝ થઈ શકે। તમે જુઓ આ સિમ્પલ છે એફ ઓફ એક્સ બરાબર 3 પ્લસ એક્સ, આ બધું હવે નીચેનું એક્સ્ટ્રા છે એમસીક્યુ માટે। માનાંક એક્સ છે, માનાંક એક્સનો વિસ્તાર શું છે? તો આપણને બધાને ખ્યાલ છે માનાંક એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો, આ બધાને ખ્યાલ છે। હવે આમાં તમે જુઓ પ્લસ 3 છે એટલે આમાં જો પ્લસ 3 એડ કરી દઈએ
तो मानांक x प्लस 3 ग्रेटर देन और इक्वल टू यहाँ थी जैसे 3 बनने बाजू 3 उमेर दीदा अनि जगह आपने लिखी सकिए f ऑफ x એટલે f ઓફ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 f ઓફ x ની કિંમત 3 કે 3 થી મોટી છે તો f ઓફ x નું ન્યૂનતમ મૂલ્ય શું કહી શકાય 3 બરાબર તો આ રીતે અમુક દાખલાઓ સોલ્વ કરી શકાય જો MCQ માં પૂછાતા હોય તો તમારે ટ્રાય કરી શકાય બરાબર પણ એવી ગેરંટી નથી કે આ રીતે બધાના જવાબ મળી જાય પ્રોપર મેથડ આ જ છે એટલે જો થિયરી ની અંદર પૂછાય તો આ મેથડ થી જ લખવું પડે एक्जाम्पल 32 एफ ऑफ एक्स बराबर 3x^4 प्लस 4x^3 माइनस 12x^2 प्लस 12ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે સૌથી પહેલા આપણે એનું વિકલન મેળવવું પડે તો આનું વિકલન એફ પ્રાઇમ ઓફ એક્સ 12x^3 પ્લસ આ થઈ જશે 12x^2 માઇનસ 24x અને 12નું વિકલન 0 આ એનું વિકલન થઈ ગયું હવે આમાંથી કંઈ કોમન નીકળે તો કે 12 બધામાંથી કોમન નીકળશે સાથે સાથે x પણ નીકળશે એટલે 12x કોમન કાઢીએ વધશે અહીંયા x^2 આમાં x અને આમાં માઇનસ 2 તો 12x કૌંસમાં x^2 પ્લસ x માઇનસ 2 હજી આને અવયવ પાડવા હોય તો આ 12x અને અવયવ માઇનસ 2 બેનો ગુણાકાર માઇનસ 2 આવે એવા બે અવયવ પાડવાના તો 2 માઇનસ 1 એટલે x પ્લસ 2 x માઇનસ 1 આ એના અવયવ પડી ગયા તો એનું વિકલન આવ્યું 12x x પ્લસ 2 ઇન્ટુ x માઇનસ 1 હવે બીજું વિકલન મેળવી લઈએ એટલે કે f ડબલ પ્રાઇમ ઓફ x આના ઉપરથી મેળવવા કરતાં સીધું આના પરથી મેળવીએ તો 12^36 x^2 પ્લસ 24x માઇનસ 24 આમાંથી કંઈ કોમન નીકળે તો કે હા 12 કોમન નીકળશે તો 12^36 પ્લસ 2x માઇનસ 2 આ એનું બીજું વિકલન એ મળી ગયું પહેલું વિકલન બીજું વિકલન બધું છે હવે આપણે કરશું શું તો કે બીજા વિકલન બરાબર સોરી પહેલા વિકલન બરાબર 0 f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 0 x ની કઈ કઈ કિંમત મળશે જો એક તો આ x બરાબર 0 છે એટલે x બરાબર 0 પછી બીજી x બરાબર અહીંયા માઇનસ 2 મૂકો તો માઇનસ 2 અને ત્રીજું x બરાબર 1 અહીંયા 1 મૂકશો તો એ 0 થઈ જશે તો આ 3 કિંમતથી f પ્રાઇમ ઓફ x 0 થાય છે એટલે x 0 માઇનસ 2 અને 1 3 કિંમતો મળશે હવે શું કરવાનું તો કે આ 3 કિંમત આ f ડબલ પ્રાઇમ x માં મૂકવાની એમ કરીએ આપણે f ડબલ પ્રાઇમ ઓફ 0 આમાં 0 મૂકો તો 0 0 માઇનસ 2 12 2 24 એટલે આ મળશે માઇનસ 24 f ડબલ પ્રાઇમ ઓફ માઇનસ 2 માઇનસ 2 અહીંયા મૂકો તો માઇનસ 2 નો સ્ક્વેર 4 4 તેરી 12 અહીંયા માઇનસ 2 એટલે એ થઈ જશે માઇનસ 4 માઇનસ 4 માઇનસ 2 એટલે ટોટલ માઇનસ 6 12 માઇનસ 6 6 12 6 72 આ મળશે આપણને 72 જો આ ગણતરી જે હવામાં કરી એ તમને સમજાવવી જોઈએ ન સમજાય તો અહીંયા તમને ગણતરી બતાવી દઉં 3 ગુણ્યા માઇનસ 2 નો સ્ક્વેર 4 પ્લસ 2 એને ગુણ્યા માઇનસ 2 માઇનસ 2 એ બધાની 12 12 એમાં 12 આ માઇનસ 4 માઇનસ 2 તો 12 ઓછા 6 6 12 છક 72 આ એની ગણતરી હતી જે દેખાડવાની જરૂર નથી તો f ડબલ પ્રાઇમ ઓફ માઇનસ 2 મળ્યું 72 અને ત્રીજું f ડબલ પ્રાઇમ ઓફ 1 એ શું મળશે તો કે 1 મૂકો 3 આ પ્લસ 2 આ માઇનસ 2 એ બે કેન્સલ થઈ જશે એટલે 3 ગુણ્યા 12 f ડબલ પ્રાઇમ ઓફ 1 મળશે 36 હવે f ડબલ પ્રાઇમ ઓફ ક્યારે લેસ ધેન 0 છે ક્યારે ગ્રેટર ધેન 0 છે જુઓ તો કે આ લેસ ધેન 0 છે આ બંને ગ્રેટર ધેન 0 છે તો જ્યાં લેસ ધેન 0 હશે ત્યાંનું મહત્તમ મૂલ્ય મળશે અને ગ્રેટર ધેન 0 હશે ત્યાં ન્યૂનતમ મૂલ્ય મળશે તો x બરાબર 0 આગળ
महत्तम मूल्य मळशे अने महत्तम मूल्य शुं हशे महत्तम मूल्य बराबर एफ ऑफ जीरो शुं आवशे जीरो 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 अने आ थई गयुं बार एटले एफ ऑफ जीरो बराबर बार आ थई गयुं एनुं महत्तम मूल्य હવે એનું ન્યૂનતમ મૂલ્ય તો કે આ બંને બિંદુ આગળ એક્સ બરાબર એક અને એક્સ બરાબર માઇનસ બે આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો મળશે તો એના બે ના મૂલ્યો શું થશે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો એફ ઓફ વન એફ ઓફ વન શું થશે અહીંયા તમે જુઓ તો ત્રણ વત્તા ચાર એટલે ત્રણ ને ચાર સાત સાત ને આ બાર એટલે ઓગણીસ ઓછા આ બાર એટલે ટોટલ આવ્યું સાત તો એફ ઓફ એક્સ એફ ઓફ વન બરાબર સાત અને એફ ઓફ માઇનસ ટુ એફ ઓફ માઇનસ ટુ માઇનસ બે મૂકો માઇનસ બે ની ચાર ઘાત એટલે સોળ સોળ તેરી અડતાલીસ આની ગણતરી આપણે અહીંયા કરીએ અડતાલીસ પછી આ થઈ ગયું ચાર માઇનસ બે એનો ઘન એટલે માઇનસ આઠ તો આઠ ચોક બત્રીસ એટલે માઇનસ બત્રીસ આ માઇનસ બે એનો સ્ક્વેર એટલે ચાર તો માઇનસ અડતાલીસ માઇનસ અડતાલીસ વત્તા બાર તમે જુઓ અડતાલીસ અડતાલીસ કેન્સલ થઈ ગયા બાર ઓછા બત્રીસ એટલે આ મળ્યું માઇનસ વીસ તો માઇનસ વીસ છે આપણો જવાબ એફ ઓફ માઇનસ ટુ બરાબર માઇનસ વીસ તો આ મહત્તમ મૂલ્યનું મળશે એફ ઓફ ઝીરો બરાબર બાર અને ન્યૂનતમ મૂલ્ય મળશે એફ ઓફ વન બરાબર સાત અને એફ ઓફ માઇનસ ટુ બરાબર માઇનસ વીસ આપણે સૌથી ન્યૂનતમ મૂલ્ય માઇનસ વીસ કહી શકાય પણ આ બંને જવાબને ન્યૂનતમ મૂલ્યોમાં લખવા પડે એક્ઝામ્પલ 33 વિધ એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ ઘન માઇનસ સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ ફાઇવને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તે સંખ્યાઓ શોધો હવે આ સેમ ટુ સેમ ઉદાહરણ નંબર 30 છે રકમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી ઉદાહરણ 30ની જે રકમ હતી એ જ રકમ આ દાખલાની છે તો બે વખત શું કામ આપ્યું છે તો કે ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ 30 જે છે એ પ્રથમ વિકલિત કસોટીથી ગણીને આપેલું હતું અને ઉદાહરણ 33 એમાં દ્વિતીય વિકલિત કસોટી લીધેલી છે જ્યારે આપણે ગણ્યું એમાં ઉદાહરણ 30માં દ્વિતીય વિકલિત હતી તો આને આપણે પ્રથમ વિકલિત તરીકે ગણી નાખીએ તો પ્રથમ વિકલિતથી ગણીએ આને પ્રથમ વિકલિત કસોટી ઉપરથી સૌથી પહેલાં શું કરવાનું તો કે આનું વિકલન કરવાનું એફ પ્રાઇમ ઓફ એક્સ શું થશે છ એક્સ સ્ક્વેર માઇનસ બાર એક્સ પ્લસ છ આનું વિકલન થયું હવે આમાંથી કંઈ કોમન નીકળે છે તો કે હા છ કોમન નીકળશે તો છ કોમન કાઢીને એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન આવું મેળવું અને લખું હું છ કૌંસમાં એક્સ માઇનસ વનનો હોલ સ્ક્વેર એફ પ્રાઇમ ઓફ એક્સ મેળવું આવું હવે શું કરશું એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર ઝીરો તો એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર જ્યારે ઝીરો લેશો ત્યારે એક્સ બરાબર શું મળશે એક એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર ઝીરો એટલે એક્સ બરાબર એક મળશે અને એક્સ બરાબર એક મળ્યો એટલે હવે આપણે એક્સ ગ્રેટર ધેન વન અને એક્સ લેસ ધેન વન એ બંને માટે એફ પ્રાઇમ ઓફ એક્સની કિંમત મેળવવાની તો હવે તમે જુઓ એક્સ ગ્રેટર ધેન વન લ્યો ત્યારે એફ પ્રાઇમ ઓફ એક્સમાં શું થાય છે એફ ગ્રેટર ધેન વન લ્યો એક કરતાં મોટી સંખ્યા તો એફ પ્રાઇમ ઓફ એક્સ કેવું મળશે તો કે એક મૂકો તો ઝીરો થઈ જાય પણ એક કરતાં મોટી સંખ્યા માટે એ ધન થતું જશે આ સ્ક્વેર છે એ ધન એટલે આખું પોતે ધન હશે એફ પ્રાઇમ ઓફ એક્સ ગ્રેટર ધેન ઝીરો એક્સ એક કરતાં મોટું હોય તો હવે જો એક્સ એક કરતાં નાનું હોય એટલે કે લેસ ધેન વન હોય તોય તે આ પોતે સ્ક્વેર છે હંમેશા ધન રહે એટલે એફ પ્રાઇમ ઓફ એક્સ
ત્યારે તે ધન રહેશે. અહીંયા તમે જો લેસ ધેન 1 છે ત્યારે તે ગ્રેટર ધેન 0 અને ગ્રેટર ધેન 1 છે ત્યારે ગ્રેટર ધેન 0. આવું આપણને ક્યાંય કીધેલું નથી. આપણને શું હતું તો કે અહીંયા ગ્રેટર ધેન હોય, અહીંયા ગ્રેટર ધેન હોય, અહીંયા લેસ ધેન, અહીંયા લેસ ધેન એવું આપેલું હોય તો ન્યૂનતમ મૂલ્ય મળે, સ્થાનીય ન્યૂનતમ. અહીંયા ગ્રેટર ધેન, અહીંયા લેસ ધેન, અહીંયા લેસ ધેન, અહીંયા ગ્રેટર ધેન બે ઉલટું મળે તો મળશે સ્થાનીય મહત્તમ મૂલ્ય. પણ આમ બેમાંથી એક પણ નથી, બેમાંથી એક પણ નથી એટલે એને સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે નહીં. તેથી એ લખવું હોય તેવું લખાય. તેથી એફને સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળી શકે નહીં. હવે આવું આવે ત્યારે આ જે બિંદુ છે એક્સ બરાબર 1, બરાબર આપણને જે મળ્યું નિર્ણાયક બિંદુ એક્સ બરાબર 1 જ્યાં ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય મળતું નથી, ત્યારે એક્સ બરાબર 1 ને એક્સ બરાબર 1 એ એફ માટે નતી બિંદુ છે. બરાબર ઉદાહરણ 30 વખતે પણ મેં કીધું હતું કે એક્સ બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય નથી મળતું એટલે એક્સ બરાબર 1 છે એ નતી બિંદુ છે. તો આ બંને એક જ સરખા દાખલા બે અલગ અલગ રીતે, પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત કસોટીથી. તો આ જે રીત છે એ પ્રોપર રીત છે. તો આ રીતેથી તમે દાખલો ગણવો, ઉદાહરણ 30ની રીતે દાખલો ગણવો એ અવગણવું. એક્ઝામ્પલ 34, જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો. હવે અહીંયા તમે જુઓ કોયડા જેવો સવાલ આવ્યો, બરાબર છે. હવે અહીંયા આપણે સમીકરણ મેળવવું પડશે, એફ ઓફ એક્સ મેળવવું પડશે. તો કેવી રીતે મેળવશું? તો સૌથી પહેલાં રકમ જોઈએ, જેમનો સરવાળો 15 હોય એવી બે સંખ્યાઓ છે. તો આપણે સંખ્યાઓ લખીએ, ધારી લઈએ કે પ્રથમ સંખ્યા, જો પહેલી સંખ્યા હોય એક્સ તો બીજી સંખ્યા શું થશે? બીજી સંખ્યા બરાબર 15 માઇનસ એક્સ. બંનેનો સરવાળો 15 હોય તો પહેલી સંખ્યા એક્સ તો બીજી સંખ્યા થઈ જાય 15 માઇનસ એક્સ. હવે સમીકરણ બનાવવાનું છે આપણે એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ આ કેવી રીતે બનાવવાનું સમીકરણ? તો કે આપણને જે ન્યૂનતમ હોય કે મહત્તમ હોય એવું આપેલું હોય રકમમાં એનું સમીકરણ બનાવવાનું. તો અહીંયા શું કીધું છે? ન્યૂનતમ શું છે? જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય. કોના વર્ગોનો સરવાળો? તો કે સંખ્યાઓ, બે સંખ્યાનો સરવાળો. તો આ બંને સંખ્યાઓ એનો વર્ગનો સરવાળો, આને આપણે ન્યૂનતમ કરવાનું છે એટલે એના બરાબર લઈ લીધું આપણે વિધેય. બરાબર યાદ રાખવાનું, જ્યારે કોઈ પણ વસ્તુને તમારે ન્યૂનતમ કે મહત્તમ કરવાની હોય તો એના બરાબર તમારે લેવું પડે એફ ઓફ એક્સ. એટલે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 15 માઇનસ એક્સનો સ્ક્વેર. આવી ગયું વિધેય આપણી પાસે. હવે આને આપણે સોલ્વ કરીએ. તો આનું વિસ્તરણ કરીએ, એક્સ સ્ક્વેર પ્લસ આનું વિસ્તરણ 225 માઇનસ 30 એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, એટલે આપણને એફ ઓફ એક્સ આપણું મળી જશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે 2x સ્ક્વેર માઇનસ 30 એક્સ પ્લસ 225. હવે દ્વિતીય વિકલિત કસોટી ઇઝી છે એટલા માટે આપણે એના પરથી આગળ વધશું. પહેલું વિકલન કરીએ એફ પ્રાઇમ ઓફ એક્સ, તો શું થઈ જશે? 4x માઇનસ 30, આ પહેલું વિકલન. હવે બીજું વિકલન સાથે સાથે કરી નાખીએ, એફ ડબલ પ્રાઇમ ઓફ એક્સ એટલે 4. તો આ તમે જુઓ એફ ડબલ પ્રાઇમ ઓફ એક્સ 4 છે, એ ગ્રેટર ધેન 0, હંમેશા ગ્રેટર ધેન 0 છે એટલે આની માટે ન્યૂનતમ મૂલ્ય જ મળશે, મહત્તમ મૂલ્ય મળી શકશે નહીં. તો આપણને જે કીધું છે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું આપણે સાચા છીએ. હવે ન્યૂનતમ મૂલ્ય મળે છે, આપણે શું કરશું? એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર 0 લેશું. એફ પ્રાઇમ ઓફ એક્સ ઇક્વલ ટુ 0. તો એક્સ શું મળશે? તો કે 4x બરાબર 30 મળે એટલે એક્સ મળશે 15/2. એક્સ મળી ગયું 15/2. એફ પ્રાઇમ ઓફ એક્સ 0, એક્સ બરાબર 15/2 એ તમે અહીંયા મૂકશો તો શું મળશે તમને? તો કે ગ્રેટર ધેન 0 એ આપણને ખ્યાલ જ છે,
एफ डबल प्राइम ऑफ 15 ना छेद में 2 इक्वल टू 4 अचल छे એટલે ग्रेटर देन 0 અચળ છે એટલે 4 નું 4 જ રહેશે ગ્રેટર ધેન 0 તેથી x બરાબર 15 ના છેદમાં 2 આગળ f ને ન્યૂનતમ મૂલ્ય મળે છે આ ન્યૂનતમ મૂલ્ય મળે છે આપણને ખબર પડી ગઈ એટલે x શું મળી ગયું 15 ના છેદમાં 2 તો એક સંખ્યા થઈ ગઈ 15 ના છેદમાં 2 તો બીજી સંખ્યા શું થશે આ થઈ ગઈ પ્રથમ સંખ્યા આપણી હવે બીજી સંખ્યા બરાબર 15 માઈનસ x એટલે 15 માઈનસ 15 ના છેદમાં 2 આ પણ મળી ગયું 15 ના છેદમાં 2 તો આ બંને સંખ્યાઓ થઈ ગઈ આપણી 15 ના છેદમાં 2 2 નો સરવાળો કરો તો આવી જશે 15 અહીંયા છેલ્લે એવું લખવું પડે કે 15 ના છેદમાં 2 અને 15 ના છેદમાં 2 આ બે સંખ્યાઓ ના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હશે અને તે બંને સંખ્યાનો સરવાળો પંદર છે બરાબર તો રકમમાં આપણે શું કીધું હતું કે જે બે સંખ્યાઓનો સરવાળો 15 હોય તો 15 તો ઘણી બધી સંખ્યાઓનો સરવાળો હોય એ બધી સંખ્યામાંથી આ બે સંખ્યાઓ છે એ બેના વર્ગોનો સરવાળો કેવો છે ન્યૂનતમ છે એટલા માટે આ દાખલો આખો સોલ્વ થાય છે હવે એક ટ્રીક છે એમસીક્યુ માટે અહીંયા તમને 15ની જગ્યાએ કે આપેલું હોય જો 15ની જગ્યાએ તમને એમ કીધું હોય કે કે મીન્સ કે કે બિલોંગ્સ ટુ ઝેડ ઝેડમાંથી તમને કોઈ પણ સંખ્યા આપી દીધી છે 15ની જગ્યાએ 20 25 30 40 તો તમે અહીંયા ડાયરેક્ટ એમ કહી શકો કે બાય ટુ આવી સંખ્યા મળશે ક્યારે જ્યારે એના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય જેના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય એવું આપેલું હોય અને અહીંયા 15ની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપેલી હોય ત્યારે બે સંખ્યાઓ કેવી મળશે કે બાય ટુ જે રીતે આ દાખલાની ગણતરી કરી સેમ એવી જ ગણતરી કરી શકાય પણ આ ક્યારે યુઝ કરી શકાય માત્ર એમસીક્યુ માટે એક્ઝામ્પલ 35 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 હોય તો પરવલય વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરથી બિંદુ 0, c નું ન્યૂનતમ અંતર શોધો પરવલયથી બિંદુનું અંતર કીધું છે તો એના માટે આપણે પરવલય ઉપરનું કોઈ બિંદુ જોશે તો ધારી લઈએ પરવલય ના બિંદુ h, k થી કયું બિંદુ છે આપણું 0, c નું અંતર તમે જુઓ પરવલય ઉપરનું બિંદુ લઈ લીધું છે આપણે h, k અને બિંદુ આપેલું છે 0, c આ બંને વચ્ચેનું અંતર આપણે મેળવીએ શું કામ તો કે આપણને કીધું છે ન્યૂનતમ અંતર મેળવવાનું છે હવે ખ્યાલ છે કે જે ન્યૂનતમ કે મહત્તમ થવાનું હોય એને આપણે વિધેય લેશું અહીંયા આપણું વિધેય શું બની જશે f ઇક્વલ ટુ આ બંને વચ્ચેનું અંતર એટલે કે અંડરરૂટ h માઇનસ 0નો સ્ક્વેર એટલે h સ્ક્વેર પ્લસ k માઇનસ c એનો હોલ સ્ક્વેર આ આપણું વિધેય થઈ ગયું પણ વિધેયમાં તમે જુઓ h અને k બંને છે એટલે કાં તો આપણે આખું વિધેય એચમાં ફેરવવું પડશે અને કાં તો આખું વિધેય કેમાં ફેરવવું પડશે તો એ કેવી રીતે થશે તો કે h અને k વચ્ચેનો સંબંધ મેળવીએ h, k પરવલય y બરાબર x સ્ક્વેર પર છે બરાબર h, k પરવલય ઉપરનું બિંદુ છે તો y ની જગ્યાએ k અને h એટલે x ની જગ્યાએ k બરાબર એચ સ્ક્વેર અને કહી દઈએ સમીકરણ 1 તો k બરાબર એચ સ્ક્વેર અહીંયા એચ સ્ક્વેરની જગ્યાએ મૂકી દો તો આખું સમીકરણ ફરી જશે k સ્વરૂપમાં એટલે કે f ઓફ k એના બરાબર અંડર રૂટ k પ્લસ k માઇનસ c હોલ સ્ક્વેર આખા સમીકરણને આપણે k ના સ્વરૂપમાં ફેરવી નાખ્યું આવું જ તે તમે h ના સ્વરૂપમાં પણ ફેરવી શકો
આપણે આ રીતે ચાલશું. હવે વિધેય મળી ગયું, એને ન્યૂનતમ કરવાનું છે એટલે એનું વિકલન કરવું પડશે. તો આનું વિકલન કરીએ એફ પ્રાઇમ ઓફ કે, તો રૂટ એક્સનું વિકલન થાય 1/2√x, એટલે છેદમાં આવશે 2 × જે આપેલું છે રૂટમાં ઈચ્છ છે કે પ્લસ કે માઇનસ સી હોલ સ્ક્વેર, અને અંશમાં તો કે આનું ફરીથી વિકલન, અહીંયા અંદર જે કાંઈ છે એનું વિકલન, તો કેનું વિકલન 1, કે માઇનસ સીનો સ્ક્વેર છે એનું વિકલન 2 કે માઇનસ સી. તો આ એફ પ્રાઇમ ઓફ કે મળી ગયું આપણને. હવે આનું બીજી વખત વિકલન કરવા જશો તો આનાથી પણ અઘરું થશે, એટલે આપણે બીજી વખત વિકલન ન કરતા અને પ્રથમ વિકલિત કસોટીથી સોલ્વ કરશું. તો આના બરાબર લઈ લઈએ 0 f' ઓફ k = 0. એ તમે 0 લેશો એટલે છેદ રૂટ છે એટલે 0 સાથે ભળી જશે, તો વધશે શું 1 + 2 k - c = 0. આના પરથી 1 આ બાજુ જાય, 2 અંદર ગુણાવે એટલે 2k - 2c, તો k શું મળશે, k = 2c, આ બાજુ માઇનસ છે આ બાજુ થાય પ્લસ, આ 1 આમ જાય તો માઇનસ ના છેદમાં 2. આ આપણને નિર્ણાયક બિંદુ મળ્યું k = 2c - 1/2. હવે પ્રથમ વિકલિત છે એટલે આની માટે ગ્રેટર ધેન અને લેસ ધેન બંને લેવું પડશે. તો k > 2c - 1/2, અને બીજું k < 2c - 1/2. કે 2c - 1/2 કરતા મોટો હોય, કે જ્યારે 2c - 1/2 કરતા મોટો હશે ત્યારે તમે જુઓ છેદમાં તો આપણે કંઈ વધતું ઘટતું નહીં જોવાનું, કારણ કે છેદ રૂટ છે એટલે ધન જ હશે. પણ અંશમાં તમે જુઓ જ્યારે 2c - 1/2 અંશમાં તમે મૂકશો કેની જગ્યાએ, ત્યારે આખું ધન થઈ જશે. એટલે 2c - 1/2 આની કરતાં મોટી કિંમત જ્યારે લેશો ત્યારે આ ધન થઈ જશે, f' ઓફ k > 0 મળશે. આના કરતાં મોટી કિંમત લઈને ટ્રાય કરી શકાય. અને જ્યારે < 2c - 1 લેશો 2c - 1/2, ત્યારે f' ઓફ k મળશે < 0. બરાબર, આ ગણતરી દર્શાવવાની કોઈ જરૂરિયાત નથી, આપણે ડાયરેક્ટ લખી શકીએ કે k 2c - 1/2 કરતાં મોટો હોય ત્યારે f' ઓફ k > 0, અને k 2c - 1/2 કરતાં નાનો હોય ત્યારે f' ઓફ k < 0. તો હવે તમે જુઓ > ત્યારે > < ત્યારે < એટલે કેવું મૂલ્ય મળશે, ન્યૂનતમ મૂલ્ય. તેથી અહીંયા આવશે k = 2c - 1/2 આગળ fનું ન્યૂનતમ મૂલ્ય મળશે. પણ આપણે શું જોઈએ છે, ન્યૂનતમ અંતર, બિંદુ નથી જોતું, અંતર જોઈએ છે. એટલે આની કિંમત મૂકી દો fમાં, એટલે f ઓફ k = અહીંયા એફ ઓફ છે એમાં k ની જગ્યાએ મૂકી દો 2c - 1/2, એટલે 2c - 1/2 પ્લસ 2c - 1/2 માઇનસ સી એનો હોલ સ્ક્વેર. અને સાદુરૂપ આપો એટલે જવાબ આવી જશે, આ 2c - 1/2 એમનમ પ્લસ આ બેને અહીંયા ગુણાવો એટલે 2c 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 કેન્સલ થઈ જશે, -1/2 અહીંયા વધશે, -1/2 નો સ્ક્વેર એટલે 1/4. 4 અહીંયા ગુણાવો અથવા તો અને ઉપર નીચે 2 વડે ગુણી નાખો તો 4c - 2 પ્લસ 1 અહીં થઈ જશે 4c - 1 એના છેદમાં 4. તો આ અને આમ પણ લખી શકાય √4c - 1 એના છેદમાં 2. આપણો જવાબ આવે છે √4c - 1 ના છેદમાં 2. ખૂબ અગત્યનો અને ગણતરીવાળો દાખલો હતો. તો આવા દાખલાઓ પૂછાઈ શકે 3 માર્કની અંદર અથવા તો 4 માર્કની અંદર, કોઈ પણ ભૂલ ન પડે એની ખાસ ધ્યાન રાખો.
एक्जाम्पल 36, धारो के बिंदुओं ए तथा बी आगर अनुक्रमे एपी तथा बीक्यू एम बे शिरोलंब स्तंभ छे। जो एपी बराबर 16 मीटर, बीक्यू बराबर 22 मीटर अने एबी बराबर 20 मीटर होय तो आरपी स्क्वेर प्लस आरक्यू स्क्वेर न्यूनतम थाय ते शरत अनुसार मळता एबी रेखाखंड परना बिंदु आर नु बिंदु ए थी अंतर शोधो। रकम थोड़ी कन्फ्यूज करे भी छे એટલે શું કરશું તો કે સૌથી પહેલાં આપણે એની આકૃતિ દોરીએ, આકૃતિ દોરીએ એટલે ક્લિયર થશે। આકૃતિમાં સ્ટેપ બાય સ્ટેપ બિંદુઓ એ અને બી આગળ, તો સૌથી પહેલાં આપણે બિંદુ એ અને બી દર્શાવીએ। અહીંયા એ દર્શાવી દઉં, અહીંયા બી દર્શાવી દઉં, આ એ આ બી આને જોડી દઉં એટલે રેખાખંડ એ બી તૈયાર થઈ ગયો। હવે અનુક્રમે એપી તથા બીક્યુ એમ બે શિરોલંબ સ્તંભ છે। એપી અને બીક્યુ બે શિરોલંબ સ્તંભ છે। એપી 16 મીટર છે અને બીક્યુ 22 મીટર છે, એટલે કયો નાનો છે? એપી નાનો છે, બીક્યુ મોટો છે। શિરોલંબ એટલે અહીંયાથી આપણે ઊભો 90 ડિગ્રીના ખૂણે એક સ્તંભ બનાવી નાખીએ। તો આ છે પી એટલે કે એપી, આ ક્યુ એટલે કે બીક્યુ। એપી કેટલો છે? 16 મીટર, બીક્યુ છે 22 મીટર। હવે બધું દર્શાવી દઈએ આની અંદર। એ બી છે 20 મીટર, એટલે આ નીચેનું છે 20 મીટરનું અંતર। અહીંયા એપી એટલે 16 મીટરનું અંતર છે અને બીક્યુ એટલે 22 મીટરનું અંતર। બધા અંતર આપણે દર્શાવી દીધા। હવે આગળ જોઈએ તો આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેર ન્યૂનતમ થાય, આર આપણને ક્યાંય આપ્યો નથી, તો આગળ જોઈએ તે શરત અનુસાર મળતા એબી પરના બિંદુ આર, રેખાખંડ એબી ઉપરનું બિંદુ આર છે એટલે આપણે અહીંયા બિંદુ કોઈક લઈ લઈએ આર, આ બિંદુ આર આવી ગયો। હવે આરનું બિંદુ એથી અંતર શોધો, એટલે એથી આરનું અંતર મેળવવાનું છે ક્યારે? જ્યારે આરપી નો સ્ક્વેર પ્લસ આરક્યુ નો સ્ક્વેર ન્યૂનતમ થાય। આરપી એટલે શું? તો કે આર અને પી બેને જોડી દો, એટલે આરપી અને આ આરક્યુ નો સ્ક્વેર, આર ને ક્યુને જોડી દો એટલે આરક્યુ, આ બેના સ્ક્વેરનો સરવાળો ન્યૂનતમ થાય એવું તમારે એ અને આર વચ્ચેનું અંતર મેળવવાનું છે। હવે તમે જુઓ આ અંતર એ અને આર વચ્ચેનું આપણને ખબર નથી, તો શું કરશું? આપણે એને ધારી લેશું, અને હું ધારી લઉં એક્સ, જો આ એક્સ ધારું તો આ વધ્યું કેટલું? 20 છે આમાંથી એક્સ, તો આ વધ્યું એ 20 માઇનસ એક્સ। તો આકૃતિ તૈયાર થઈ ગઈ, તમને ક્લિયર થઈ ગયું કે તમારે આ એક્સ મેળવવાનું છે। તો હવે વિધેય મેળવીએ, ગણતરી કરવાની છે એની માટે વિધેય તો જોશે। વિધેય કયું બનાવશું? તો કે જેનું ન્યૂનતમ કરવાનું છે, ન્યૂનતમ અંતર મેળવવાનું છે આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેરનું, એટલે વિધેય હું બનાવીશ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ નો સ્ક્વેર, આરપી સ્ક્વેર પ્લસ આરક્યુ સ્ક્વેર। હવે આરપી સ્ક્વેર ક્યાંથી મળશે? તો કે આ તમે જુઓ શિરોલંબ સ્તંભ છે, શિરોલંબ સ્તંભ છે એટલે અહીંયા ખૂણો બનશે, એ કાટખૂણો હશે, અને કાટખૂણો હોય એનો મતલબ પાયથાગોરસનો ઉપયોગ કરી શકો। આરપી નો સ્ક્વેર એટલે એપી નો સ્ક્વેર પ્લસ એ આર નો સ્ક્વેર, એના પરથી આરપી સ્ક્વેર એટલે કે એપી સ્ક્વેર 16 નો સ્ક્વેર 256 પ્લસ આ એક્સનો સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર। હવે આરક્યુ સ્ક્વેરનો વારો, આરક્યુ સ્ક્વેર એટલે કે બીક્યુનો સ્ક્વેર 22નો સ્ક્વેર પ્લસ આ આરબીનો સ્ક્વેર એટલે કે 20 માઇનસ એક્સનો સ્ક્વેર, તો 20 માઇનસ એક્સના સ્ક્વેરનું વિસ્તરણ કરીએ 400 માઇનસ 40 એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, આ થઈ ગયું 20 માઇનસ એક્સના સ્ક્વેરનું વિસ્તરણ। આખાને તમે જુઓ તો એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર 2x સ્ક્વેર, આ માઇનસ 40x અને આ 256 વત્તા 484 વત્તા 400 એ બધું કરો એટલે થઈ જશે 1140 બરાબર। 256 વત્તા 484 વત્તા 400 આ તમે કરો એટલે થઈ જાય 1140। તો વિધેય મળી ગયું આપણને એફ ઓફ એક્સ બરાબર 2x સ્ક્વેર માઇનસ 40x પ્લસ 1140। હવે વિધેય મળી ગયું તો આપણે શું કરી શકીએ? એનું પહેલી વાર વિકલન કરીએ, એનું બીજી વાર વિકલન કરીએ। પહેલી વાર વિકલન એફ પ્રાઇમ ઓફ એક્સ ઇક્વલ ટુ 2x સ્ક્વેરનું વિકલન
4x माइनस 40x નું વિકલન 40 4 કોમન કાઢી લ્યો તો x માઈનસ 10 આ પહેલી વાર નું વિકલન હવે બીજી વાર નું વિકલન કરીએ એટલે મળશે 4 બે વાર વિકલન થઈ ગયું હવે પહેલા વિકલન બરાબર લઈએ છીએ આપણે 0 તો ઈ પણ લઈ લઈએ f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 0 તો x શું મળશે 10 જો હવે આ x બરાબર આપણને મળી ગયું 10 આપણને x જ મેળવવાનું કીધું હતું x 10 મળી ગયું પણ આને આપણે અત્યારે જવાબ તરીકે ન લખી શકીએ શું કામ તો કે આપણે ચકાસવું પડે કે x બરાબર 10 આગળ આનું જે કિંમત છે એ ન્યૂનતમ મળે છે કે નહીં એની માટે શું કરવું પડે એ 10 ને મૂકવું પડે અહીંયા f ડબલ પ્રાઇમમાં f ડબલ પ્રાઇમ ઓફ 10 અચળ છે એટલે એ રહેશે 4 એટલે કે ગ્રેટર ધેન 0 f ડબલ પ્રાઇમ ગ્રેટર ધેન 0 એટલે શું કહી શકાય f નું ન્યૂનતમ મૂલ્ય મળે છે એટલે અહીંયા આપણે હવે લખી શકીએ કે તેથી x બરાબર 10 આગળ f નું ન્યૂનતમ મૂલ્ય મળે છે તો આપણને બસ એ અંતર જ મેળવવાનું કીધું છે એટલે x જ મેળવવાનું કીધું છે તો એ ન્યૂનતમ મૂલ્ય મેળવવાની જરૂર નથી ન્યૂનતમ મૂલ્ય મેળવવાની જરૂર નથી તેથી આર પી સ્ક્વેર પ્લસ આર ક્યુ સ્ક્વેર ન્યૂનતમ થાય તેવા બિંદુ આર નું એ થી અંતર એના બરાબર શું મળ્યું આપણને 10 એટલે કે 10 મીટર આપણો જવાબ 10 મીટર બરાબર છે આવી રીતે છેલ્લે જો તમે લખશો તો એ વધારે સારું થશે એટલે દેખાવ એનો સારો આવશે તો આ રીતે લખી નાખું એક્ઝામ્પલ 37 જો સમલંબ ચતુષ્કોણની આધાર સિવાયની ત્રણેય બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો તે સમલંબ ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો હવે સમલંબ ચતુષ્કોણ કીધું છે એટલે આપણે સૌથી પહેલા એક સમલંબ ચતુષ્કોણ દોરી નાખીએ આ થઈ ગયું એક સમલંબ ચતુષ્કોણ એમાં તમને શું કીધું છે કે આધાર સિવાયની ત્રણેય બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 10 સેન્ટીમીટર એટલે આધાર સિવાયની જે ત્રણેય બાજુઓ છે એની લંબાઈ કેટલી કીધી છે 10 સેન્ટીમીટર એટલે આ ત્રણેય થઈ ગયું 10 સેન્ટીમીટર આધારની લંબાઈ તમને આપેલી નથી તો સમલંબનું ચતુષ્કોણનું મહત્તમ ક્ષેત્રફળ શોધો એટલે આ જે ચતુષ્કોણ છે એનું મહત્તમ ક્ષેત્રફળ મેળવવાનું છે ક્ષેત્રફળને શું કરવાનું છે મહત્તમ એટલે આપણું વિધેય બનશે એનું ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ માટે સૌથી પહેલાં આપણે આ નીચેનો આધાર છે એની લંબાઈ જોશે કેવી રીતે મેળવશું તો કે આ બિંદુથી હું અહીંયા એક લંબ દોરું એવી જ રીતે એક લંબ અહીંયા દોરીશ અહીંયા હું કાટખૂણો કરી દઉં એટલે આ લંબ થઈ ગયું તો આ અંતર છે એટલું જ અંતર અહીંયા આવશે 10 સેન્ટીમીટર આ બંને અંતર સેમ આવશે તો હવે આ વિધેય એ બંને અંતર પણ સરખા છે તો આપણે ધારી લઈએ આ અંતર x છે તો એટલું જ અંતર ક્યાં થશે અહીંયા બરાબર છે આ બંને અંતર હંમેશા સરખા હોય તો હવે બધા અંતર મળી ગયા આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર મૂકીએ એની પહેલાં અહીંયા નામ નિર્દેશન કરવું હોય તો એ બી સી ડી અને ઈ અને એફ આ નામ આપી દીધું આપણે એ બી સી ડી સમલંબ ચતુષ્કોણ છે એટલે અહીંયા આપણે લખીએ એ બી સી ડીનું ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે 1/2 ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય તો યાદ રાખવું હવેથી 1/2 સમાંતર બાજુઓનો સરવાળો એને ગુણ્યા ઊંચાઈ બરાબર આ સીધું સૂત્ર છે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું 1/2 સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે આ સામસામે જે સમાંતર બાજુઓ છે એની લંબાઈનો સરવાળો અને ઊંચાઈ ઊંચાઈ એટલે શું તો કે આ જે છે એની ઊંચાઈ કહેવાય એ ઈ અથવા તો બી એફ એ બંને એની ઊંચાઈ કહેવાશે
तो वे आ समांतर बाजू नो सरवाळो अपनी पास छे ऊंचाई नथी तो ऊंचाई मेळवी पड़शे एनी माटे शुं करशु के ए ई मेळवीए ए ई बराबर शुं थशे तमे जुओ आ काटखूणो छे એટલે અહીંયા પાયથાગોરસનો નિયમ લાગુ પાડી શકાય આ કર્ણ છે એટલે આનો સ્ક્વેર બરાબર આ બંનેના વર્ગનો સરવાળો તો આના બરાબર શું થશે આના બરાબર આ માઇનસ આ એટલે કે કર્ણ માઇનસ ડી એ ડીનો સ્ક્વેર માઇનસ ડી ઈનો સ્ક્વેર થશે પાયથાગોરસ ઉપરથી એ ડીનો સ્ક્વેર એટલે દસનો સ્ક્વેર સો માઇનસ ડી ઈનો સ્ક્વેર એટલે કે એક્સનો સ્ક્વેર એટલે સો માઇનસ એક્સ સ્ક્વેર તો આ આપણને મળી ગઈ હાઈટ એટલે કે ઊંચાઈ તો હાઈટ એ છે સમાંતર બાજુનો સરવાળો છે તો વિધેય મેળવી લઈએ આપણે વિધેય મળશે એકના છેદમાં બે સમાંતર બાજુનો સરવાળો એટલે એક્સ વત્તા દસ વત્તા એક્સ તો એક્સને એક્સ ટુ એક્સ પ્લસ દસ આ એક નીચેની બાજુ ઉપરની બાજુ પ્લસ દસ બીજા અને ઊંચાઈ ઊંચાઈ એટલે શું છે અંડર રૂટ સો માઇનસ એક્સ સ્ક્વેર અહીંયા તમે જો ટુ એક્સ વત્તા વીસ બે બે કેન્સલ કરી નાખો તો આવશે એક્સ પ્લસ દસ એને ગુણ્યા અંડર રૂટ સો માઇનસ એક્સ સ્ક્વેર આ મળી ગયું આપણને આપણું વિધેય એફ ઓફ એક્સ આને આપણે કરવાનું છે મહત્તમ તો શું કરશું પહેલી વારનું વિકલન કરીએ એફ પ્રાઇમ ઓફ એક્સ નું વિકલન ગુણાકારના નિયમથી કરવું પડશે પહેલું પદ એમ નામ બીજાનું વિકલન એટલે કે એક્સ પ્લસ દસ એમ નામ બીજાનું વિકલન કરો તો વન અપોન ટુ રૂટ એક્સ છેદમાં ટુ અંડર રૂટ સો માઇનસ એક્સ સ્ક્વેર એનું ફરીથી વિકલન એટલે માઇનસ ટુ એક્સ પ્લસ બીજું પદ એમ નામ પહેલાંનું વિકલન સો માઇનસ એક્સ સ્ક્વેર એને ગુણ્યા એક બરાબર છે એક્સ પ્લસ દસનું વિકલન થઈ જશે એક હવે આમાં અને તમે કરણી લ્યો સોરી અને અહીંયા ગુણાવી દો શું થઈ જશે આ માઇનસ ટુ એક્સ અંદર ગુણાવો તો માઇનસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ વીસ એક્સ પ્લસ આ તમને અહીંયા ગુણાવશો તો બે ગુણ્યા અંડર રૂટ અથવા તો અહીંયા આપણે બે બે સીધા કેન્સલ પણ કરી શકીએ તો અહીંયા ખાલી માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સ આ રૂટ સો માઇનસ એક્સ સ્ક્વેર અહીંયા ગુણાવો તો થઈ જશે પ્લસ સો માઇનસ એક્સ સ્ક્વેર એના છેદમાં રૂટ સો માઇનસ એક્સ સ્ક્વેર આ બે આપણે કેન્સલ કરી નાખ્યા એટલે એક્સ પ્લસ દસ હતા એમને માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સ આ પ્લસ સો માઇનસ એક્સ સ્ક્વેર તો શું મળ્યું તમે જુઓ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ દસ એક્સ પ્લસ સો એના છેદમાં સો માઇનસ એક્સ સ્ક્વેર હવે આનું જો ફરીથી વિકલન કરવાનું થાય તો ફરીથી વિકલન તો આના કરતા પણ જટિલ એટલે કે બહુ લાંબુ થઈ જશે એટલા માટે આપણે દ્વિતીય વિકલિત કસોટીની બદલે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરશું તો શું કરશું તમે જુઓ આના બરાબર ઝીરો લઈ લ્યો એફ પ્રાઇમ ઓફ એક્સ ઇક્વલ ટુ ઝીરો તો શું થઈ જશે છેદ તો રૂટ છે એટલે એ ઝીરો થઈ શકે નહીં ઝીરો થઈ શકે પણ એને તમે ઝીરો સાથે ગુણાવી શકો બરાબર એ તમે ઝીરો સાથે ગુણાવો તો અંશ બરાબર ઝીરો મળશે એટલે કે માઇનસ કોમન લઈ લઉં ટુ એક્સ સ્ક્વેર પ્લસ દસ એક્સ માઇનસ સો એના બરાબર ઝીરો મળશે આના બરાબર ઝીરો મળે આમાંથી તમે બે કોમન લઈ લ્યો એટલે મળશે આપણને એક્સ સ્ક્વેર પ્લસ પાંચ એક્સ માઇનસ પચાસ એના બરાબર ઝીરો અને ઉકેલ કરો પચાસને ભાગ પાડો પાંચ આવે તો દસ પંચા પચાસ એટલે તમને મળશે એક્સ માઇનસ પાંચ એક્સ પ્લસ દસ ઇક્વલ ટુ ઝીરો આવું મેળવું તો એક્સ બરાબર મળે પાંચ અને એક્સ બરાબર દસ એક્સ બરાબર પાંચ અને એક્સ બરાબર માઇનસ દસ પણ એક્સ શું છે અંતર છે અંતર છે એટલા માટે માઇનસ હોઈ શકે નહીં એટલે આના ઉપર આપણે મારી દઈએ ચોકડી તો જવાબ આવશે એક્સ બરાબર પાંચ હવે આપણને એક્સ બરાબર પાંચ તો મળ્યું પણ આ એક્સ બરાબર પાંચ આગળ એ મહત્તમ જ છે એ કેમ ખબર પડશે એની માટે લેવું પડશે એક્સ ગ્રેટર દેન પાંચ એક્સ લેસ દેન પાંચ પ્રથમ વિકલિત કસોટી ઉપરથી
एक्स ग्रेटर देन पांच लियो एटले पांच करता मोटी किंमत अपने लेवा खातर छ लीए तो छ तमे आनी अंदर मूको तो छ नो स्क्वेर छत्रीस दू बोतेर एटले माइनस बोतेर माइनस साइठ એટલે થઈ જશે માઇનસ એકસો બત્રીસ, જે આ સો કરતા મોટું છે એટલે આ સંખ્યા થઈ જશે માઇનસ. તો એફ પ્રાઇમ ઓફ એક્સ કેવું મળશે? લેસ ધેન ઝીરો. અને પાંચ કરતા નાની સંખ્યા ચાર લ્યો તો ચારનો સ્ક્વેર સોળ, સોળ દુ બત્રીસ, માઇનસ બત્રીસ માઇનસ ચાલીસ એટલે એ થશે માઇનસ બોતેર. તો એ સો કરતા નાની છે એટલા માટે ઈ રહેશે એફ પ્રાઇમ ઓફ એક્સ ગ્રેટર ધેન ઝીરો. છેદમાં તમે જુઓ રૂટ છે એટલે એ માઇનસ થવાની કોઈ સંભાવના નથી, એટલા માટે અંશને જે આપણે ધ્યાનમાં લીધું છે એના ઉપરથી એફ એક્સ ગ્રેટર ધેન પાંચ હોય તો એફ પ્રાઇમ ઓફ એક્સ લેસ ધેન ઝીરો છે, અને એક્સ લેસ ધેન ફાઇવ હોય તો એફ પ્રાઇમ ઓફ એક્સ ગ્રેટર ધેન ઝીરો છે. અહીંયા છે એની કરતાં ઉલટું છે સામે, એનો મતલબ એક્સ બરાબર પાંચ આગળ એફને મહત્તમ કિંમત મળે છે. તેથી એક્સ બરાબર પાંચ આગળ એફને મહત્તમ કિંમત મળે છે. હવે આપણે શું મેળવવાનું છે? તો કે મહત્તમ ક્ષેત્રફળ. તેથી મહત્તમ ક્ષેત્રફળ એના બરાબર એફ ઓફ પાંચ. એફ ઓફ પાંચ શું થશે? તમે જુઓ એફ અહીંયા આપ્યું છે એમાં મૂકી દો પાંચ, એટલે પાંચ વત્તા દસ એને ગુણ્યા અંડર રૂટ સો માઇનસ પાંચ નો સ્ક્વેર પંદર, એને ગુણ્યા રૂટ પંચોતેર. પંદર ગુણ્યા રૂટ પંચોતેર, પંચોતેર એટલે પચીસ તેરી પંચોતેર, એટલે એ પચીસ માંથી પચીસ નું વર્ગમૂળ પાંચ થઈ જશે એટલે બાર આવી જશે પંચોતેર, અને અંદર વધશે રૂટ થ્રી. તો પંચોતેર રૂટ થ્રી સેન્ટીમીટર સ્ક્વેર એ આપણો જવાબ, એનું મહત્તમ ક્ષેત્રફળ પંચોતેર રૂટ થ્રી સેન્ટીમીટર સ્ક્વેર. એક્ઝામ્પલ 38, જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત લંબવૃત્તીય નાળાકારની ત્રિજ્યા એ આપેલ શંકુના પાયાની ત્રિજ્યા કરતાં અડધી છે તેમ સાબિત કરો. હવે શંકુ છે અને એને અંતર્ગત એક લંબવૃત્તીય નળાકાર છે, તો એની આકૃતિ પહેલા આપણે દોરીએ. આકૃતિ માટે આ એક શંકુ થઈ ગયો, એની અંદર એક લંબવૃત્તીય નળાકાર છે. આ આપણી મેઇન આકૃતિ થઈ ગઈ. હવે આમાં તમે જુઓ થોડુંક સીધું નહીં લાગે તમને, પણ ધારી લેવું કે આ સીધી લાઈન છે, એમાં અને તમે થ્રીડીમાં વિચારો કે આ એક શંકુ છે, શંકુની અંદર નળાકાર છે. તો આ જે ઊભી લાઈન છે ડોટ વાળી એ શું છે? તો કે શંકુની લંબાઈ. અને આ નીચે છે ડોટ લાઈન વાળું એ શું છે? તો કે શંકુનો વ્યાસ. હવે અહીંયા હું આ બિંદુ આગળ કહી દઉં આને ઓ, આને કહી દઉં એ, આ બી, આ સી, અહીંયા આપી દઉં ડી, ઈ, એફ અને આ આપી દઉં જી. નામ નિર્દેશન કરી દીધું એ બી સી ડી ઈ એફ અને જી, અને આ બિંદુ છે કેન્દ્ર ઓ. હવે આપણને શું કીધું છે? કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ હોય તેવા આપેલ શંકુને અંતર્ગત લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા મહત્તમ શું કરવાનું છે? તો કે આ શંકુ છે, સોરી આ નળાકાર છે એનું ક્ષેત્રફળ મહત્તમ કરવાનું છે. બરાબર, અંતર્ગત જે નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ કરવાનું છે, એટલે એને આપણે લઈ લઈશું વિધેય આપણું. પછી શું કીધું છે? તો કે શંકુને અંતર્ગત લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા એટલે શું થશે? તો કે ઓ એફ, અહીં આપણે લખીએ નળાકારની ત્રિજ્યા બરાબર ઓ એફ,
આને હું કહી દઉં એક્સ બરાબર, અને આપણે ધારી લીધી છે એક્સ ઓ એફ એના બરાબર એક્સ ધારી લીધી છે. આ શંકુની ત્રિજ્યા આપણે આર લઈ લઈએ, શંકુની ત્રિજ્યા શું થશે તો કે ઓ સી, ઓ સી એના બરાબર આર. પછી શંકુની ઊંચાઈને લઈ લઈએ એચ, એટલે શંકુની ઊંચાઈ એચ, એચ શું થશે એ ઓ, એટલે કે ઓ એ એના બરાબર એચ. અને હવે વધ્યું તો કે નળાકારની ઊંચાઈ શું થશે તો કે આ ઈ એફ, ઈ એફ છે એ નળાકારની ઊંચાઈ થશે. ઈ શું છે તો કે એ આપણે મેળવવી પડશે. કેવી રીતે મેળવશું તો તમે જુઓ, ખાસ નિરખીને જોજો, હું તમને જે બતાવું. અહીંયા એક ત્રિકોણ છે ઈ એફ સી, ઈ એફ સી એક ત્રિકોણ છે, અને બીજો ત્રિકોણ છે એ ઓ સી. બે ત્રિકોણ ઈ એફ સી અને એ ઓ સી એ બંને એકબીજાને સમરૂપ છે. અહીંયા હું લખું ત્રિકોણ એ ઓ સી સમરૂપ ઈ એફ સી, ત્રિકોણ ઈ એફ સી હોવાથી તમે જુઓ એ બંને સમરૂપ છે. સમરૂપ છે એટલે શું કહી શકાય તો કે ઈ એફ ના છેદમાં એ ઓ, એટલે ઈ એફ ના છેદમાં ઓ એ એના બરાબર આ એફ સી ના છેદમાં ઓ સી, એફ સી અપોન ઓ સી. તો હવે જોઈએ આપણે ઈ એફ એટલે શું છે તો કે ઈ એફ, ઈ એફ એટલે નળાકારની ઊંચાઈ છે, એમને રહેવા દઈએ. એફ સી, એફ સી એટલે શું છે તો આખું આર છે, આખી ત્રિજ્યા આર છે, એટલું એક્સ છે. તો આ વધ્યું શું કહેવાય, આર માઇનસ એક્સ. ખાસ ધ્યાન દેજો, આખી ત્રિજ્યા ઓ સી આર છે, આટલું એક્સ છે, તો આ વધ્યું આર માઇનસ એક્સ, એટલે એફ સી બરાબર આર માઇનસ એક્સ. ઓ એ એટલે ઊંચાઈ, એને કહી દીધું છે આપણે એચ, અને ઓ સી, ઓ સી એટલે આર. તો ઈ એફ એમને રહેવા દઈએ, ઈ એફ બરાબર એફ સી, એફ સી એટલે શું છે આર માઇનસ એક્સ એના છેદમાં ઓ સી એટલે આર, એને ગુણ્યા આ ઓ એ, ઓ એ એટલે છે એચ, એને સામેની બાજુ ગુણાવી દઈએ તો આને ગુણ્યા એચ. તો ઈ એફ મળી ગયું આર માઇનસ એક્સ અપોન આર ઇન્ટુ એચ. આ શું કામ મેળવું તો કે આ નળાકારની ઊંચાઈ છે, નળાકારની ઊંચાઈ ક્યાં કામ લાગશે તો કે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવા માટે. એટલે અહીંયા હું લખીશ એચ આર માઇનસ એક્સ અપોન આર, આ એની ઊંચાઈ મળી ગઈ. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે, અહીંયા મૂકીએ આપણે સૂત્ર, વક્ર સપાટીનું અથવા તો આપણે સીધું એફ ઓફ એક્સ લઈ લઈએ. એફ ઓફ એક્સ એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે, ટુ પાય આર એચ, એટલે ટુ પાય આર એટલે એની ત્રિજ્યા, એની ત્રિજ્યા શું છે એક્સ, નળાકારની ત્રિજ્યા એક્સ, અને એચ એટલે એની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ આપણે અહીંયા મેળવી લીધી એચ આર માઇનસ એક્સ એના છેદમાં આર. આ એટલા માટે આપણે નળાકારની ઊંચાઈ મેળવી કારણ કે આપણે વિધેય મેળવવાનું હતું. હવે આ વિધેયને એફ ઓફ એક્સ બરાબર સાદુરૂપ આપીએ. તમે જુઓ એક્સનું વિધેય છે એટલે એક્સ સિવાયના બધા પદો એકસાથે લખવા હોય તો ટુ પાય એક્સની જગ્યાએ એચ છેદમાં આર, આ બધું અચળ. હવે આ એક્સ છે તો એને અહીંયા લખી નાખીએ, અંદર ગુણાવી દઈએ આર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. તો એફ ઓફ એક્સ મળી ગયું ટુ પાય એચ અપોન આર, એને ગુણ્યા આર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. હવે આનું તમે પહેલી વાર અને બીજી વાર વિકલન કરી શકો. પહેલી વારનું વિકલન એફ પ્રાઇમ ઓફ એક્સ ટુ પાય એચ અપોન આર, એ અચળ છે એટલે એમને રહેશે ટુ પાય એચ અપોન આર. અહીંયા તમે વિકલન કરો એટલે શું મળશે, આર માઇનસ ટુ એક્સ, આર માઇનસ ટુ એક્સ મેળવું. બીજી વખત વિકલન કરો તો બીજી વખતનું વિકલન મળશે એફ ડબલ પ્રાઇમ ઓફ એક્સ ટુ પાય એચ અપોન આર માઇનસ ટુ, માઇનસ ટુ મળ્યું.
હવે પહેલી વાર વિકલન બરાબર લઈ લ્યો 0 એટલે f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 0 લ્યો તો આ અચળ છે એટલે 0 થઈ જાય r બરાબર મળશે 2x એટલે x બરાબર r બાય 2 મળી ગયું x ની કિંમત મળી ગઈ આપણને r બાય 2 જે આપણે સાબિત કરવાનું હતું x એટલે શું છે તો કે અંદરનો નળાકાર છે એની ત્રિજ્યા અને r એટલે શંકુની ત્રિજ્યા આપણને એવું જ કીધું હતું કે શંકુના પાયાની ત્રિજ્યા કરતા અડધી છે એવું સાબિત કરવાનું કીધું હતું એ સાબિત થાય પણ એની પહેલાં આપણે શું સાબિત કરવું પડે કે x બરાબર r બાય 2 આગળ f ડબલ પ્રાઇમ ઓફ x લેસ ધેન 0 છે એટલા માટે f ડબલ પ્રાઇમ ઓફ r બાય 2 તમે અહીંયા x ની કોઈ કિંમત મૂકી જ નથી શકવાના આખું અચળ છે પોતે ધન છે કારણ કે h અને r બંને અંતર છે બંને ધન હોય 2π ધન જ હશે પણ અહીંયા માઇનસ 2 છે એ ઋણ છે એટલે f ડબલ પ્રાઇમ ઓફ r બાય 2 એ કેવું મળે છે લેસ ધેન 0 તેથી x બરાબર r બાય 2 આગળ f ની કિંમત કેવી મળશે મહત્તમ મળે છે મહત્તમ મળે એટલે આપણે એમ કહી શકીએ x બરાબર r બાય 2 એટલે કે x શું છે તો કે નળાકારની ત્રિજ્યા એના બરાબર શંકુના પાયાની ત્રિજ્યા ના છેદમાં 2 બરાબર તમે આવું લખો તો ચાલે ને ડાયરેક્ટ આવું કહી દો x બરાબર r બાય 2 તો પણ ચાલે આટલું સાબિત કરી શકાય જો આ દાખલો ખૂબ અગત્યનો છે 4 માર્કમાં પણ પૂછાઈ શકે એવો દાખલો છે એટલે ખૂબ નાનામાં નાની વસ્તુ પણ ધ્યાન રાખીને ગણતરી કરવી એક્ઝામ્પલ 39 વિધ એફ ઓફ એક્સ બરાબર 2x³ માઇનસ 15x² પ્લસ 36x પ્લસ 1 એક્સ બિલોંગ્સ ટુ સૌરતંત્રાલ 1.5 ના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ આવ્યું તો સાવ ઇઝી છે શું કરવાનું જેવું સ્થાનીય ન્યૂનતમ અને સ્થાનીય મહત્તમમાં કરતા હતા સેમ એ જ વસ્તુ સૌથી પહેલાં આનું વિકલન કરો એફ પ્રાઇમ ઓફ એક્સ એટલે કે આવશે 6x² માઇનસ 30x પ્લસ 36 આનું વિકલન આવ્યું આમાંથી કોમન નીકળશે 6 તો x² માઇનસ 5x પ્લસ 6 6ના એવા ભાગ પાડો માઇનસ 5 આવે 2 × 6 તો 6 x માઇનસ 2 x માઇનસ 3 આના અવયવ પડી ગયા પહેલી વારનું વિકલન થઈ ગયું બીજી વારના વિકલનની કોઈ જરૂરિયાત નથી છતાંય આપણે લખવું હોય તો લખી શકીએ f ડબલ પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 12x માઇનસ 30 આ બીજી વખતનું વિકલન એ લખી નાખ્યું હવે પહેલાં વિકલન બરાબર શું કરીએ આપણે 0 લેશું f પ્રાઇમ ઓફ x ઇક્વલ ટુ 0 તો x શું મળશે આના બરાબર 0 લ્યો તો x બરાબર 2 અને x બરાબર 3 xની આ 2 કિંમતો મળી xની આ 2 કિંમતો મળી એના ઉપરથી હવે આગળ કંઈ f ડબલ પ્રાઇમ ઓફ xમાં મૂકવાની જરૂરિયાત નથી વૈશ્વિકમાં શું કરશો આ 2 નિર્ણાયક બિંદુઓ અને આના 2 અંત્ય બિંદુઓ એટલે કે 1 અને 5 એ ચારેય આગળ fની કિંમત જોઈ લેશું આપણે એટલે કે f ઓફ 1 f ઓફ 2 f ઓફ 3 અને f ઓફ 5 આ 2 અંત્ય બિંદુઓ અને આ 2 નિર્ણાયક બિંદુઓ ચારેય બિંદુઓ આગળ fની કિંમત જુઓ આમાં તમે 1 મૂકશો સોરી અહીંયા f ઓફ xની અંદર 1 મૂકશો એટલે આવી જશે 24 પછી 2 મૂકશો 2 મૂકો એટલે ગણતરી થઈ કરીને આવશે 29 3 મૂકો તો અહીં આવી જશે 28 અને 4 મૂકો તો આવી જશે 56 બરાબર આ ગણતરી તમે તમારા કેલ્ક્યુલેટરની અંદર કરી શકશો તો આ ચારેય ગણતરી આપણે કર્યા પછી તમે જુઓ આમાં સૌથી નાની કિંમત કઈ છે તો સૌથી નાની કિંમત છે 24 એટલે આને કહેવાશે વૈશ્વિક ન્યૂનતમ અને સૌથી મોટી કિંમત તો 56 આને કહેવાશે વૈશ્વિક મહત્તમ બરાબર છે સૌથી નાની કિંમત એટલે વૈશ્વિક ન્યૂનતમ અને સૌથી મોટી કિંમત એટલે વૈશ્વિક મહત્તમ તો આપણને 2 મૂલ્યો મેળવવાના કીધા હતા એ બંને મૂલ્યો મળી ગયા છે
नीचे लखवू होय तो लखी शकाय के वैश्विक न्यूनतम बराबर 24 अने वैश्विक महत्तम बराबर 56। हवे आमाने आमा तमने एम कीधुं के स्थानीय न्यूनतम ने स्थानीय महत्तम तो आ बंने किंमतो आनी अंदर मूकीने चेक करी लियो, लेस देन झीरो मळे तो महत्तम, ग्रेटर देन झीरो मळे तो न्यूनतम, ई रीते मेळवी शकाय। एक्जाम्पल 40, विधेय एफ ऑफ एक्स बराबर 12x^4^3 -6x^3 एक्स बिलोंग्स टू सौरुत अंतराल -1 થી 1 ना वैश्विक महत्तम तथा वैश्विक न्यूनतम मूल्यों शोधो। हवे आना पण वैश्विक महत्तम न्यूनतम मूल्यों मेळवाना छे, एना माटे सौथी पहेला एनु विकलन करिए। एफ प्राइम ऑफ एक्स घात आगळ आवी जशे एटले 12 × 4^3 x^4^3 -1 -6 × 1^3 અને x^3 -1 બરાબર। આવું કંઈ લખવાની જરૂરિયાત નથી, ડાયરેક્ટ વિકલન પણ કરી શકો તમે। જો અહીંયા 4 × 3 = 12 ચોકે 16 x^1/3 માઇનસ આ થઈ જશે 2 x^1/3 -1 એટલે -2/3 એના છેદમાં લઈ જાઓ તો x^2/3 હવે આને અહીંયા ગુણાવી દો તો શું થઈ જશે x^1/3 અને ગુણ્યા x^2/3 એટલે x એટલે 16x માઇનસ 2 એના છેદમાં x^2/3 આમાંથી 2 કોમન કાઢવો હોય તો કાઢી શકાય એટલે એફ પ્રાઇમ ઓફ એક્સ મળશે આપણને 2 8x - 1 એના છેદમાં x^2/3 હવે બીજું વિકલન મેળવવાની જરૂરિયાત નથી એટલે આના બરાબર આપણે શું લઈ લેશું 0 થી એફ પ્રાઇમ ઓફ એક્સ ઇક્વલ ટુ 0 તો એક્સ શું મળશે એક્સ બરાબર તમે જો છેદ છે એ 0 ભળી જશે એટલે એક્સ આવશે 1/8 તો આ એક આપણી નિર્ણાયક સંખ્યા થઈ પછી તમે જો અહીંયા તમે 0 લેશો તો 0 આગળ છેદ 0 થઈ જશે એટલે અવ્યાખ્યાયિત થાય છે એનો મતલબ કે એક્સ બરાબર 0 આગળ આ વિધેય વિકલનીય નથી બરાબર ધ્યાન દેજો 0 લેવો ત્યારે આ છેદ અવ્યાખ્યાયિત સોરી છેદ છે એ 0 થઈ જાય છે એટલે વિધેય અવ્યાખ્યાયિત થાય છે તેથી એક્સ બરાબર 0 આગળ એફ વિકલનીય નથી તો બે નિર્ણાયક બિંદુઓ મળી જાય કે એક્સ બરાબર 1/8 તેથી એક્સ બરાબર 1/8 અને એક્સ બરાબર 0 બંને નિર્ણાયક બિંદુઓ છે જ્યાં વિકલનીય ન હોય એને પણ નિર્ણાયક બિંદુમાં લેવું પડે અને આ તો મળી જ ગયું છે તો હવે આ બે બિંદુઓ અને બે બિંદુઓ આ એ ચારે બિંદુઓ આગળ આપણે એફની કિંમત મેળવી લઈએ તો એફ ઓફ સૌથી પહેલા એફ ઓફ -1 પછી એફ ઓફ 0 પછી એફ ઓફ 1/8 અને એફ ઓફ 1 આ ચારેય કિંમત એફ ઓફ -1 અહીંયા તમે -1 મૂકો તો -1^4^3 એટલે -1^4 એટલે આ 1 થઈ જશે 12 - 6 બરાબર 12 - 6 એટલે સોરી 12 + 6 આ 18 થઈ જશે શું કામ તો કે -1 વર્ગમૂળ -1 એટલે આ +6 થઈ જશે 12 + 6 = 18 ઝીરો 1/8 1/8 આની અંદર મૂકીને ગણતરી કરશો તો એ આવશે -9/4 અને 1 મૂકશો તો 12 - 6 એટલે એ મળશે તમને 6 આ ચારેય કિંમત તમને મળી ગઈ ચારેય કિંમતની ગણતરી દર્શાવવાની કોઈ જરૂરિયાત નથી હવે આમાં તમે જુઓ સૌથી નાની સંખ્યા કઈ છે તો કે -9/4 આ સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા 18 સૌથી નાની છે ને કહી દઈએ આપણે વૈશ્વિક ન્યૂનતમ અને સૌથી મોટી છે ને કહી દઈએ વૈશ્વિક મહત્તમ આવી ગયો આપણે જવાબ નીચે લખી નાખવાનું કે એક્સ બરાબર 1/8 આગળ -9/4 એ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે અને એક્સ બરાબર -1 આગળ 18 એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય છે